कार्यकर्ताओं ने पुलिस द्वारा अटक कर માધવપુરના પાદરમાંથી ફોરેસ્ટ હાઈવે નીકળશે અનેક મકાનો ધરાશાયી થશે અનેક લોકો ઘરવિહોણા થશે પોરબંદરમાં તાજેતર પાંચ રાજ્ય કક્ષાની કરેક્ટાય ચેમ્પિયનનું આયોજન કરવામાં આવ્યું માતા પુત્રીએ બ્રોન્ઝ મેડલ મેળવી પોરબંદરને ગૌરવ પ્રદાન કર્યું 11 વર્ષની દીકરી ઈશાએ 40 કિલો યલો બેલ્ટની સ્પર્ધામાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ મેળવ્યું અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા એપીએમસી ખાતે યોજાયેલ રવિ કૃષિ મહોત્સવમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર તાલુકા પંચાયતના પ્રમુખ શોમસી પરમારની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાળા ભાવટા ફરકાવી રવિ કૃષિ મહોત્સવનો વિરોધ કર્યો હતો સાથે ભાજપ વિરોધી બેનરો દર્શાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓને કાર્યક્રમ સ્થળે જતા પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા અને તમામને અટક કરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા આ પ્રસંગે મોડાસાના ધારાસભ્યએ જણાવ્યું હતું કે ભાજપ સરકારથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે મોંઘવારીએ ભાષા મૂકી છે ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવો મળતા નથી જેથી આમ છતાં તોબા પોકારી ગઈ છે તેમ છતાં સરકાર ઉત્સવ ઉજવ્યા જ કરે છે અને ફાલતુ ખર્ચા કરે છે જેથી અમારે આ વિરોધ કરવો પડે છે અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી મોડાસાના બડુ મથક ખાતે આજે રવિ કૃષિ મહોત્સવનો અમારા કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશના નેતાઓ અમારા કોંગ્રેસ સમિતિના તમામ નેતાઓએ આજે કૃષિ મહોત્સવનો વિરોધ કર્યો છે આ ખેડૂત વિરોધી સરકાર આજે તમે જુઓ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા છેલ્લા એક વર્ષથી પ્રલોભન કરવા માટે ખેડૂતોને ઘેર કે ધક્કા ખાવા પડે છે એવી સર્વે કરી શકતી નથી એવી આ સરકાર ખેડૂત વિરોધી સરકાર વીજળી પણ સમયસર આપી નથી એવી સરકાર આજે દેશ ખેડૂત ખેતી પ્રધાન દેશની અંદર આ સરકાર એક દિવસ પણ ચાલી શકી તેમ નથી એના માટે મેં સખત વિરોધ કરું છું Thank you.
અનેક મકાનો દુકાનોના કચણઘાળ બની જશે. પોરબંદરના માધવપુરમાંથી શહેરના પાલરમાંથી પસાર થતા હાઈવે રોડને નેશનલ હાઈવે 8E નો દરજ્જો આપીને બાલકા ઓખા સાથેના નેશનલ હાઈવે રોડ સાથે જોડી દેવાની વર્ષોથી ચાલતી વાતોનો આખરે અંત આવ્યો હોય તેમ આ નેશનલ હાઈવેને ફોરટ્રેકમાં રૂપાંતર કરવા ભારત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી ફોરટ્રેક બનાવવા માટે સંપાદિત થયેલી જમીનના સર્વે નંબર સાથેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જેમાં માધવપુરના કેટલાક સર્વે નંબર સાથે ખેતી બિનખેતી અને સરકારી જમીનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી એવું નક્કી થાય છે કે હાલના હાઈવેની બાજુમાંથી ફોરટ્રેક બનાવવામાં આવનાર છે. માધવપુરના પાદરમાંથી નવો ફોરટ્રેક હવે બનાવવામાં આવે તો હાઈવે બનાવવામાં આડે આવતા અનેક આસામીઓની મિલકત દુકાનો મકાનનો કૂચડો બોલી જાય તેમ છે. આજથી 2 વર્ષ પહેલા હાઈવે માટે જમીન સંપાદિત કરતી વખતે માધવપુરના લોકોને હતું કે બાયપાસ માર્ગ બનાવીને માધવપુરના આસામીઓને બચાવી લેવામાં આવશે, પરંતુ ખરેખર આ અવસર પર નેશનલ હાઈવે ઓથોરિટી ડિપાર્ટમેન્ટે પાણી ફેરવી દીધું હોય તેવું લાગે છે. એકલા માધવપુર ગામે નેશનલ હાઈવે બનાવવા માટે 113 થી પણ વધુ દુકાનો ઝપટમાં આવી જવાની છે. 50-80 જેટલા રહેણાંક મકાનો આવી જવાનો અંદાજ હોવાથી લોકોમાં ભારે દોડધામ મચી ગઈ છે. માધવપુરના લોકોએ સ્વપ્નમાં પણ ક્યારે વિચાર્યું નહીં હોય તેવો કિસ્સો સામે આવીને ઉભા રહેતા અનેક અટકળો સાથે લોકોમાં તરહતરહની ચર્ચા સાંભળવામાં આવી રહી છે. આમ તો ઓખા ધારકાના નેશનલ ફોરટ્રેક હાઈવેનું લગભગ કામ પૂરું થવામાં આવ્યું છે. પોરબંદરથી માધવપુર સુધીનો માત્ર 113 કિલોમીટરનો ફોરટ્રેક બનાવવાનું કામ બાકી હોય જેનો ભારત સરકારે પરિપત્ર જાહેર કરવાની સાથે જ આસામીઓ બેબાકડા બની ગયા છે. અને હવે શું થશે તેવો એક જ સવાલ હાઈવે ટ્રેક દુકાન મકાન અને ખેતીની જમીન ધરાવતા લોકોના મુખેથી ઉદ્ભવી રહ્યો છે. પરંતુ સરકાર પાસે પણ કોઈ બીજો વિકલ્પ નથી. માધવપુરના પાદરમાંથી ફોરટ્રેક હાઈવે બનાવવો પડે તેમ હોવાથી સરકારી બાબુઓ કે રાજકીય નેતાઓ પણ કંઈ જ કરી શકે તેમ નથી તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. એફઆઈઆર સાંભીલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. વિપુલ બચ્છલભાઈ વાજા, માધવપુર ગેટ. છેલ્લા 5 દિવસ પહેલાં છાપામાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કે જે ગામની અંદરથી ફોર લાઈન નીકળે છે એના માટેના સર્વે નંબર આપ્યા છે જે કપાતમાં જાય છે, પરંતુ ડિપાર્ટમેન્ટે કોઈ જાતના નકશા કે પ્લાન કે નિશાન કે એવા કર્યા નથી જેથી લોકોને ખબર પડે કે આ રસ્તો ખરેખર ક્યાંથી નીકળે છે. જો હવે આવી રીતે જ્યાં સુધી નેશનલ હાઈવે પ્લાનને નકશા નહીં આપે ત્યાં સુધી માધવપુર ગામના જે લોકો છે કે જેની જમીન કપાતમાં આવે છે એ લોકો ઉચ્ચ જીવે જીવી રહ્યા છે, એને શું કરવું શું ન કરવું એની કંઈ ખબર નથી પડતી. આથી જો વહેલા વહેલી તો કે ડિપાર્ટમેન્ટવાળા પ્લાન નકશા આપે જેથી ખબર પડે ખરેખર રસ્તો ક્યાંથી નીકળે છે અને લોકોનું કેટલું કપાતમાં જાય છે જેથી તે પોતાના ધંધા રોજગાર કેવી રીતે આગળ વધારવા એના માટેની કાર્યવાહી કરી શકે. તો ગ્રામજનોની એવી એક જ માગણી છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાવાળા વહેલામાં વહેલી તકે પ્લાનને નકશા માધવપુરમાંથી પસાર થતા રસ્તાના આપે. તાજેતરમાં જ રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં માતા પુત્રીએ બ્રોન્ઝ મેડલ મેળવી પોરબંદરને ગૌરવ પ્રદાન કર્યું હતું. વાડોકર કરાટે એકેડેમી દ્વારા રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાજલબેન પરેશભાઈ વાઘેલાએ ઓપન એજ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું, જ્યારે તેમની 11 વર્ષની દીકરી ઈશાએ 40 કિલો યલો બેલ્ટની સ્પર્ધામાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું. આ રીતે માતા પુત્રીએ કરાટે ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. કરાટેમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર કાજલ વાઘેલાએ રાઇફલ શૂટિંગમાં પણ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગૃહિણીઓ હવે રાઇફલ અને કરાટે ક્ષેત્રે પણ નિપુણ બની રહી છે. અહેવાલ સિદ્ધાર્થ બુદ્ધદેવ સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. મારું નામ કાજલ પરેશ વાઘેલા છે. હું છેલ્લા 5 વર્ષથી રાઇફલ શૂટિંગમાં પણ ભાગ લઉં છું અને લાસ્ટ 1 યરથી કરાટે પણ મેં જોઈન કર્યું. આમ તો રાઇફલ શૂટિંગ તો હું રમું જ છું, એ તો મારી એક પેશન છે જ, મેઇન ગેમ છે જ મારી. પણ જે કરાટેનો વિચાર એટલા માટે આવ્યો કે અત્યારે કરાટે જે અને એના માટે બીજું એ કે સેલ્ફ ડિફેન્સની ટેકનિક્સ શીખવી જરૂરી બની ગઈ છે. ક્યાંય પણ આપણે ટ્રાવેલિંગ માટે ગયા હોય છે બહાર, તો એના માટે કરાટે અને સેલ્ફ ડિફેન્સ ટેકનિક્સ મેં શીખી. આપણે અહીંયા જે પોરબંદરમાં ચાલે જ છે વાડા કોઈ કરાટે એકેડેમી, જે કેતન સર ચલાવે છે અને આપણા અમારા કોચ જે છે જય સર અને મહેશ સર, એમની ટ્રેનિંગ હેઠળ અને એમની મહેનતથી અમે અત્યારે ડિસ્ટ્રિક્ટ લેવલે પ્લસ સ્ટેટ લેવલે પણ ભાગ લીધો અને બંનેમાં મેં બ્રોન્ઝ મેડલ જીતો. શૂટિંગમાં મેં લગભગ 25 જેટલા જીતા છે, ડિસ્ટ્રિક્ટ ટુ સ્ટેટ લેવલ અને નેશનલમાં પાર્ટિસિપેટ છું. સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લેવી જરૂરી બની ગઈ છે, તો હું શીખું છું તો એને પણ એન્કરેજ આવે અને એને પણ પ્રોત્સાહિત કરું છું કે તું પણ આમાં આવ અને આમાં આ કરાટેની ટ્રેનિંગ લે. અને એને પણ મેં ડિસ્ટ્રિક્ટ લેવલે પાર્ટિસિપેશન કરવાનું કીધું, તેમાં પણ એને બ્રોન્ઝ મેડલ જીતો અને મેં પણ ભાગ લીધો સ્ટેટ લેવલે અને અમને બંનેએ અલગ અલગ વેટ ગ્રુપમાં બ્રોન્ઝ મેડલ જીતો. વાઘેલા, હું કરાટેમાં શીખું છું, મારા મમ્મી પણ શીખે છે. એમાં મને હમણાં ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપમાં મને બ્રોન્ઝ મેડલ આવ્યો અને મારા મમ્મીને પણ બ્રોન્ઝ મેડલ આવ્યો છે. એમાં બધા પણ આમ છોકરોને સેલ્ફ ડિફેન્સ બહુ જરૂરી છે એટલે બધી મારા મમ્મી પણ મને કહેતા હતા કે ચાલ તું ચાલ. પછી મેં જ એક મહેનત કરી, હમણાં મને બ્રોન્ઝ મેડલ આવ્યો છે. હવે હજી મહેનત કરીશ અને સિલ્વર ને સિલ્વરથી આગળ ગોલ્ડ મેડલ લાવીશ. પરંતુ નિયમ અનુસાર 90 દિવસ બાદ છોડાવવાને બદલે તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે છે તેવો આક્ષેપ આરટીઆઈ એક્ટિવિસ્ટ કર્યો છે. પોરબંદર જિલ્લામાં રેતી માટીનો ગેરકાયદેસર ચોરી થતી આવે છે અને તંત્ર દ્વારા વાહનો અને મશીનરીનો કબજે કરવામાં આવે છે.
નિયમ અનુસાર 90 દિવસ અગાઉ જે તે વિભાગોની જાણ કરી તેને રદબાતલ કરવા જોઈએ. તેને બદલે પુસ્તક શાસ્ત્રી અને આરટીઓ વિભાગના અધિકારીઓની સાઠગાંઠથી વાહનોને મુક્ત કરવામાં આવે છે. ત્યારબાદ આ જ વાહનો મશીનરી મારફત ખનિજ ચોરી થાય છે તેવો આક્ષેપ આરટીઓ એક્ટિવિસ્ટ ભરતભાઈ ઓડેદરાએ કર્યો છે. તંત્ર દ્વારા જે વાહનો અને મશીનરીઓ કબજે કરવામાં આવે છે આ બાબતે તંત્ર કોઈ કડક કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં કોર્ટમાં જવાની પણ ચીમકી આરટીઆઈ એક્ટિવિસ્ટે ઉછાળી છે. અહેવાલ સિદ્ધાર્થ ભુજદેવ સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. પોરબંદર જિલ્લામાં વિવિધ જગ્યાએ જે ખનિજ ચોરીઓ થાય છે અને આ ખનિજ ચોરીઓ જે વાહનો મારફત કરવામાં આવે છે એમાં મશીનરીમાં મોટા ટ્રકો છે, આયુવાઓ છે અને ખાસ કરીને મશીનો છે. આ મશીનો જ્યારે ખનિજ ખાતું કે કલેક્ટરશ્રી દ્વારા પકડવામાં આવે ત્યારે એમાં વાહન વ્યવહાર કમિશનરનો જીઆર છે કે આવા વાહનો 90 દિવસ સુધી છોડવા નહીં અને આ વાહન જો બને તો કાયમી રદબાતલ કરવા, એટલા માટે કે એનો પાછો ફરીથી ઉપયોગ ન થઈ શકે ગેરકાયદેસર ખનિજ ચોરીમાં. છતાં પણ મેં વારંવાર કાગળો પર લખેલા છે અને આ બાબતે મેં કલેક્ટરશ્રી અને આરટીઓ અને ખનિજને પણ જાણ કરેલી છે કે આવા વાહનો જો પકડવામાં આવે પછી થોડા 10 દિવસમાં છોડી દેવામાં આવે એટલે એ વાહનનો પાછો પણ ગેરકાયદેસર ખનિજના વહન કરવામાં પણ ઉપયોગ આવે છે અને ઓવરલોડ જે વાહનો પણ હાલે છે આ બાબતે વારંવાર રજૂઆત કરેલી છે અને આ બાબતે થોડા દિવસ પહેલાં થોડા વાહનો પણ ડિટેલ કરેલા હતા અને એ વાહનો પોરબંદર આરટીઓ અને વાહનના માલિકની સાંઠગાંઠથી માત્ર 10 કે 15 દિવસમાં છોડી દેવામાં આવ્યા છે. આ બાબતે પણ મેં તકેદારીને ફરિયાદ પણ કરેલી છે અને તકેદારીએ આ બાબતે તપાસ પણ હાથ ધરી છે. ગંદકીથી પરેશાન થઈ ગયા છે. આ ગંદકી એટલી હદે પહોંચી ગઈ છે કે ત્યાંના રહીશોને વારંવાર રજૂઆતો કરવા છતાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ નગરપાલિકાનો દોષ કાઢે છે. જ્યારે આ અંગે નગરપાલિકાના ઓફિસ કર્મચારી રજૂઆત કરતા તેઓ બીએસએનએલ ઓફિસની જવાબદારી બતાવી રહ્યા છે. તો આ ગંદકીનો બેલી કોણ એવા પ્રશ્નો ઉદ્ભવવા પામ્યા છે. અહીંના સત્તાધીશોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ઓફિસ સત્તાધીશોને પૂછતા એવું જણાયું કે આ ગંદકીની રજૂઆત યોગ્ય છે. આગામી દિવસોમાં નગરપાલિકામાં જાણ કરાવી દઈશું. તો શું છેલ્લા 1 વર્ષથી કોઈ પણ જાતની ફરિયાદ કરવામાં આવી જ નથી? તેમ અને જોવા જઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના ધજાગરા ઉઠવા પામ્યા હતા. હવે તો આવનારા દિવસો જ બતાવશે કે શું શિવશક્તિ સોસાયટીના રહીશોને ન્યાય મળશે કે નહીં. અહેવાલ યશવંત દલસાણીયા સાથે એબીસી ન્યૂઝ ડભોઈ. અહીંયા જે આ બીએસએનએલની ગટર લાઇન જે ઉભરાય છે એનાથી ગંદકીનો ઉપદ્રવ વધારે થયો છે અને મચ્છરો બહુ પેદા થયા છે અને જે 5 થી 6 વાગ્યા પછી મારા ઘરમાં આગળ બહારની હોટલીઓ પર બેસાતું. હમણાં અમારે આ જે બીમારી ચાલી રહી છે આ ગંદકીને લીધે કેટલા ટાઈમથી અમને આ પાણી ડેમેજનું પાણી જે જતું નથી લીકેજ રહે છે બાહ્ય અને ભરાય છે ખાડો, પ્લસ કે ઉપરથી
કંઈક ધોવાણનું હોય પાણી આવે છે થોડું, અને આ ગંદકીને લીધે મચ્છરનો ઉપદ્રવ વધારે છે, અને એનાથી અમારા છોકરાની અંદર પહેલાં એક છોકરો બીમાર પડ્યો, અરે મેં પડ્યો, પછી છોકરો પડ્યો, અને એક ત્રીજું હોય અમારે અત્યારે બીમારી ચાલી રહી છે. ડેન્ગ્યુના રિપોર્ટો પણ કરાયા, હજુ એક દવાખાનામાંથી બીજા દવાખાનામાં પ્રમુખ સ્વામીએ એડમિટ કર્યો છે, અને હજુ એની ટ્રીટમેન્ટ ચાલુ છે. આ કયા એરિયામાં છો તમે? શિવશક્તિ સોસાયટી. આ કોના અંડર લાગે છે? નગરપાલિકા અંડર લાગે છે? નગરપાલિકાની અંદર લાગે. અને બીએસએનએલ જે ઓફિસ છે એ એમનું હજુ નગરપાલિકામાં સંપાયું નથી, અને જે નગરપાલિકાનું એવું કેવું છે કે અમોને આ અમારી અંદર નથી આવતું, અમને સોંપાયેલું નથી. બીએસએનએલની ઓફિસમાં જાઓ છો તો તમને શું કહેવામાં આવે છે? બીએસએનએલની ઓફિસમાં મેં સાહેબને રજૂઆત કરી તો કે ભાઈ કરીશું, વાર લાગશે એની પાસે. મેં એવું કીધું કે તાત્કાલિક આ પાણી નિકાલ કરો અને એને સુકવાની વાત કરો. આ સોસાયટીમાં કેટલા રહીશો? એટલો જ અમને જવાબ મળેલો છે મૌખિક. આ સોસાયટીમાં કેટલા રહીશો રહે છે? આ સોસાયટીમાં અમારે 30-31 ઘર છે. બધાના પ્રોબ્લેમ છે? બધાના એટલે અમારી આ બે લાઈનોનો તો ખાસ, અને પાછળની એક લાઈન ખરી અડધી. આ જે ગંદકીની રજૂઆતો કરવામાં આવી છે એના ઉપર શું કહેવું છે સાહેબ તમારું? એમનો પ્રોબ્લેમ જેન્યુઇન છે, અને અમે નગરપાલિકામાં પણ ચેકઅપ કરી લઈએ છીએ, અમારી સિવિલ લાઈન જોડે પણ એકાદ વીકમાં આપણે સોલ્યુશન કરી લઈએ છીએ. આજે સાહેબ તમારું જે આ સેલવન ઓફિસ છે એમાં નગરપાલિકાના હદમાં લાગે સાહેબ? હા, નગરપાલિકાના છે ડેફિનેટ. હા, એટલે તમારું આ સંપ છે એવું છે ને કંઈ કંઈ? એનું આપણે ડ્રેનેજ કનેક્શન માટે પણ નગરપાલિકા જોડે ચેકઅપ કરીએ. કેટલા દિવસમાં પ્રોબ્લેમ સોર્ટ આઉટ થશે એવું લાગે છે? એકાદ વીક 10 દિવસમાં થઈ જશે. શું નામ છે સાહેબ તમારું? નરસાણ. પોરબંદરમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે ત્યારે કુંજ નામના પક્ષીનો શિકાર કરવામાં આવી રહ્યો છે. આ ટોળકીને ઝડપી લેવાની માંગ આરટીઆઈ એક્ટિવિસ્ટે ઉછાળી હતી. પોરબંદર જિલ્લામાં શિયાળાના સમયમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવતા હોય ત્યારે કુંજ નામના પક્ષીઓનો શિકાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આ શિકારીઓને ઝડપી લેવાની માંગ ઉઠવા પામી છે. પોરબંદર જિલ્લાના અલગ અલગ જળ પ્રાવિત વિસ્તારોમાં કુંજ સહિતના પક્ષીઓ વિહરતા નજરે પડે છે. કુંજ નામના પક્ષીનો વર્ષોથી શિકાર થતો આવ્યો છે. આ વર્ષે પણ જિલ્લાના અલગ અલગ જળ પ્લાવિત વિસ્તારોમાં કુંજ પક્ષીનો શિકાર કરતી ટોળકી સક્રિય થઈ છે. આ ટોળકીને ઝડપી લેવાની માંગ આરટીઆઈ એક્ટિવિસ્ટ બનુભાઈ ઓરેદ્રાએ કરી હતી. બનુભાઈ ઓરેદ્રાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે જામનગર માંગરોળ જેવા વિસ્તારોમાંથી રાત્રિના સમયે શિકારી ટોળકી આવી પહોંચે છે. પતંગ અને જાળની મદદથી પક્ષીઓના શિકાર કરવામાં આવે છે અને કુંજનો શિકાર કર્યા બાદ રૂપિયા 1,000 થી 1,500માં તેનું વેચાણ કરવામાં આવે છે. નિર્દોષ પક્ષીઓનો શિકાર કરતી ટોળકીને ઝડપી લેવાની માંગ કરી હતી. અહેવાલ સિદ્ધાર્થ ભુજદેવ સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. દર વર્ષની જેમ પોરબંદરમાં પણ શિયાળાની ઋતુમાં વિવિધ જાતના વિદેશી પક્ષીઓ અહીં આવે છે, પણ આ પક્ષીઓ સલામતી ન હોવાને કારણે દર વર્ષે સંખ્યા ઘટતી જાય છે. આ વર્ષે પણ વાત કરીએ તો શિકારીઓનો એટલો બધો પક્ષીઓમાં ડર છે કે જેના જળ પ્લાવિત સ્થળો છે પોરબંદર વિસ્તારમાં અંદાજે 32 સ્થળો એવા છે કે જ્યાં ઉંચથી લઈ અને પેન્ડ સહિતના પક્ષીઓ રાત્રિના વિશ્રામ કરે છે. પણ એની સલામતી એટલા માટે નથી કે બહારના જે શિકારીઓ છે એ રાત્રિના સમયે ઝાડ વિછાવી કે પતંગ મારફત એનો શિકાર કરી અને જ્યારે મોટી હોટલોમાં 1,000 કે 1,500માં એક ઉચ્ચ પક્ષીઓના જે માંસ છે એનું વેચાણ થાય છે. અને આ વન વિભાગ પોરબંદરની સાંઠગાંઠ એટલા માટે છે કે એને ક્યારેય પગલાં ભર્યા નથી. થોડા દિવસ પહેલાંની વાત કરું તો માધવપુરની અંદર જે સસલાના શિકારીઓને પકડવામાં આવ્યા પણ એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં ન આવ્યા. જો કોર્ટમાં રજૂ કરવામાં આવે તો શિકારીઓ પાસેથી ખરી હકીકત જાણવા મળે, એના બદલે એણે માત્ર 2,000નો દંડ લઈ અને છોડી મૂકવામાં આવ્યા છે. ઘણા સમયથી આ જે પોરબંદરની સંસ્થાઓ છે એ પણ અભિનંદનને પાત્ર છે, અને ગુજરાત ન્યૂઝ પણ જે પહેલ કરે છે પક્ષી બસાવવા માટેની એના પણ અભિનંદન આપું છું. પણ વન વિભાગ છે એ કોઈ કામગીરી કરતું નથી, પોલીસ પણ છે એ માત્ર પેટ્રોલિંગ છે એ કાગળ ઉપર બતાવે છે. આ બાબતે વારંવાર રજૂઆત દર વર્ષે મારા દ્વારા કરવામાં આવે છે પણ કોઈ નક્કર પગલાં ન લેવાતા મેં ના છૂટકે
હવે હું નામદાર હાઈકોર્ટમાં જવાનો છું અને આ બાબતે મેં વન સંરક્ષી અને તકેદારી આયુક્તને નોટિસ કરી અને જવાબ માંગ્યો છે કે જો મને તમે 15 દિવસમાં યોગ્ય જવાબ નહીં આપો કે પક્ષીઓના રક્ષણ માટેની કોઈ જવાબદારીમાં આપ મને કોઈ સાથ સહકાર નહીં આપો તો હું નામદાર કોર્ટમાં આ બાબતે પિટિશન દાખલ કરવાનો છું. માધવપુરના પાદરમાંથી ફોરેસ્ટ હાઈવે નીકળશે, અનેક મકાનો ધરાશયી થશે, અનેક લોકો ગરમીવાળા થશે. આવતીકાલે આજ ટાઈમે આજ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.